નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ વિશેષમાં હું છું જિજ્ઞાસા. આજે પરમવીર ચક્રની શ્રેણીમાં વાત કરીશું કેપ્ટન ગુરુબચ્ચનસિંહ સલારિયાની, જેમનો જન્મ 29 નવેમ્બર 1935 શકરગઢમાં અને શહાદત 5 ડિસેમ્બર 1961 ના રોજ 26 વર્ષની વયે ગુરખા રાયફલ્સ કોંગો ખાતે થઈ. તેઓ 9 જૂન 1957 ના રોજ ગુરખા રાયફલમાં જોડાયા. 1961 માં તેઓ પોતાની પલટન સાથે વિદેશમાં કટાંગા ખાતે નિયુક્ત થયા. વાત છે બેલ્જિયમની. બેલ્જિયમ જ્યારે કોંગો છોડતું હતું ત્યારે તે દેશમાં ગૃહયુદ્ધની શરૂઆત થઈ. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા લશ્કરી પગલાં લેવાનું નક્કી કરાયું ત્યારે ભારતે 3000 સૈનિકોનું બ્રિગેડનું યોગદાન આપ્યું, જેમાં 1961 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે કટાંગાના લોકો દ્વારા કરાતી હિંસા રોકવાનું નક્કી કર્યું. તેના કારણે કટાંગાના વિભાજનવાદી નેતા તોબસે ખૂબ જ રોષે ભરાયા અને તેમનું સંયુક્ત રાષ્ટ્ર સંઘને ધિક્કારો અભિયાન તેજ બનાવ્યું અને તે વધુ હિંસામાં પરિણમ્યું. વાત છે 5 ડિસેમ્બર 1961 ની. તો ગુરખાના સૈનિકોએ કટાંગા મુખ્યાલય અને એલિઝાબેથ વેલે વિમાન મથકના માર્ગ પર આવેલી કટાંગાના સૈનિકોની ચોકી પર હુમલો કર્યો. તે ચોકીનો નાશ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘની ચોકી ગુરખાઓએ સ્થાપી, જ્યારે કેપ્ટન સલારિયાએ પોતાની ટુકડીની મદદથી ચોકી મજબૂત કરવા આગળ વધ્યા અને મોટા પ્રમાણમાં વિરોધનો સામનો પણ કરવો પડ્યો. સલારિયા પોતાનું લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યારબાદ ગુરખાઓ સંગીન ખોકરી અને હાથ ગોળાઓના ઉપયોગ વડે દુશ્મનો તરફ આગળ ગસ્યા. તેમની ટુકડીએ 40 દુશ્મનોનો ખાતમો બોલાવ્યો અને દુશ્મનોની બંને ગાડીઓને નકામી બનાવી દીધી, પરંતુ તેમને ગળાના ભાગે ગોળી વાગી અને તેમાંથી મોટા પ્રમાણમાં રક્ત વહેવા લાગ્યું. પરંતુ પોતાની ઈજાને ગણગાર્યા વગર તેઓ લડતા રહ્યા. અંતે મોટા પ્રમાણમાં લોહી વહી જવાથી અને ઈજાના કારણે તેઓ શહીદ થયા. કેપ્ટન સલારિયાની કાર્યવાહીને કારણે કટાંગાના સૈનિકો એલિઝાબેથ વેલે ખાતે આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્યાલયને ઘેરવામાં નિષ્ફળ રહ્યા. સલારિયાના નેતૃત્વ વીરતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાના લીધે ભારતીય ભૂમિસેનાની સર્વોચ્ચ પરંપરાની જાળવવા માટે તેઓની મરણ ઉપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આવા હતા આપણા જાંબાઝ વીર પુરુષો. અમારી એસ લાઈવ વિશેષમાં પરમવીર ચક્રની શ્રેણી
શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ભારતીય સેના જે સર્વોચ્ચ છે તેની યાદ સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટેની છે.